नमस्कार विद्यार्थी मित्रों, आज थोड़ू विडियो में मुद्दा नी अंदर फेरफार है, कारण के वच्चेना मुद्दाओं नी अंदर 6, 7, 8 ने 9 नी अंदर आकृतिओ ने अनि आकृति विषय नी थीओरीओ नी बातचीत थाय छे। तो ये मुद्दाओं नी अंदर मारे तमने आकृति दोरी अने समझावानी छे, एटले हूँ सीधो 1.5 नंबर मुद्दा पर थी, चेप्टर नंबर 1 नी अंदर 1.5 नंबर मुद्दा पर थी छेल्लो मुद्दो 1.10 नंबर मुद्दा पर ज छूँ, जेथी करीने आकृतिनी बधी ज बाबत एक साथे तमने समझावी शकुं। विद्यार्थी मित्रों, आजनो युग ए आर्थिक युग छे। आपणा विषयना महत्व विषयनी आपणे चर्चा करी रह्या छीए, एटले आजनो युग आर्थिक युग छे अने मानवीनी प्रत्येक प्रवृत्ति लाभ अने गैरलाभनी तुलना साथे थाय छे। एटले के दरेक मनुष्य पोताना लाभ अने गैरलाभनी तुलना करी अने जे ते प्रवृत्ति करतो होय छे। बहु ओछा लोको छे के जे साव निस्वार्थ भावे काम करे छे, समाजमां भाग्ये जेवा लोको जोवा मळे छे, पण आर्थिक बाबतोथी दूर रही सके तेवुं भाग्ये ज कोई होय। कारण के माणसने जीवन जीवा माटे केटली वस्तुओनी जरूर पड़े छे अने एनी जरूरियात अमर्यादित छे, एटले तेने आर्थिक बाबत साथे तो संकळાવું ज पड़े छे। त्यारे अर्थशास्त्र विषयनी प्रस्तुतता वधी जाय छे અને તેના અભ્યાસનું મહત્વ પણ વધી જાય છે। ત્યારે એમાં સમજીએ ત્રણ મુદ્દા છે, એમાં પહેલો મુદ્દો આપણને આપ્યો છે વ્યવહારિક મહત્વ, એના બે પેટા મુદ્દા આંતરરાષ્ટ્રીય ઘટના અને ઐતિહાસિક ઘટના। તો વ્યવહારિક મહત્વમાં જોઈએ તો અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલું છે। અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે અસર કરે છે, જેમ કે પહેલું આંતરરાષ્ટ્રીય ઘટનાઓ। આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે। શા માટે અમેરિકા સુપર પાવર છે, ક્રૂડ તેલના ભાવમાં કેમ વધઘટ થાય છે, રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા છે અને કયા તફાવતો છે, પછી કયો દેશ મૂડીવાદી કહેવાય, પછી કયો દેશ સામ્યવાદી કહેવાય, આ બધા જ પ્રશ્નોની આપણને જાણકારી હોય તો આપણે કે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ છીએ તે સમજી શકાય। એટલે આંતરરાષ્ટ્રીય ઘટના વિશે તમામ જે તે દેશની અંદર આપણે વહીવટ કરવો હોય, વ્યાપાર કરવો હોય, આર્થિક પ્રવૃત્તિ કરવી હોય તો તેના વિશેની પ્રાથમિક સમજ આપણે મેળવવી પડે છે। કારણ કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓની અંદર બધા દેશોમાં એક સરખી આર્થિક પ્રવૃત્તિ થતી હોતી નથી। એક સિમ્પલ વાત છે કે બધા દેશોનું ચલણ એક સરખું નથી, આર્થિક નિયમો એક સરખા નથી, બરાબર, તો બધી જ બાબતો એક સરખી નથી હોતી, એટલા માટે પ્રશ્ન ઊભો થતો હોય છે। તો બીજી વાત કરીએ ઐતિહાસિક ઘટનાઓ, ભૂતકાળની વાત કરીએ તો તજ ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડના વેપારીએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને ભારતમાં આવીને વેપાર કરી અને પછી શાસન પણ કર્યું। આપણને બધાને ખ્યાલ છે ધોરણ 8ના સમાજમાંથી આપણે બધા વિષયની વિશેષ વિસ્તૃત માહિતી ભણતા આવ્યા છીએ। રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી તથા ઊંચા કરવેરાના ભારથી ભારતીય પ્રજાઓને અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો। શરૂઆતમાં આપણને ખબર ન પડી, પણ પછી ક્રાંતિકારી ચળવળો શરૂ થઈ એટલે રોજગારી ઉદ્યોગ ધંધામાં પડતી થવા લાગી। અંગ્રેજોએ ઊંચા જે કંઈ પણ આપણી પાસેથી વેરાઓ ઉઘરાવ્યા અને એને કારણે ભારતીય પ્રજા ધીમે ધીમે અંગ્રેજ શાસનનો વિરોધ કરવા લાગી। દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે। હાલમાં પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જે તે ક્ષેત્રની અંદર જે તે ચીજવસ્તુની અંદર સતત ભાવ વધારો થતો હોય, સરકાર સતત ઊંચા જો વેરા લેતી હોય કે જે તે વસ્તુની અછત સર્જાતી હોય તો તે વસ્તુના ભાવ ફરી પાછા વધે છે અને બહુ મોટી આર્થિક કે રાજકીય ઉથલપાથલ સર્જાય છે। અર્થશાસ્ત્રના અભ્યાસથી આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ સમજી શકાય। તો આ થયું વ્યવહારિક મહત્વ। બીજું આર્થિક મહત્વમાં પહેલું રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો। અભિનેતા, ડૉક્ટર, વકીલ, ગાયક, શિક્ષક પણ આર્થિક રોકાણો કરતા હોય છે। સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે। ગૃહિણીથી માંડીને સરકાર સુધીના બધા જ લોકો નિર્ણય લેતા હોય છે। એક ગૃહિણી પણ પોતાના ઘરને ચલાવવા માટે જે કાંઈ પણ ખર્ચ કરે છે તો તેમાં પણ તે આર્થિક બાબતના મહત્વને સમજે છે અને ધ્યાનમાં રાખે છે। તો તેવી જ રીતે કોઈ પણ વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિ કરતો હોય છે, આવક મેળવતો હોય, ખર્ચ કરતો હોય તો તે પોતાના રોજબરોજના નિર્ણય
ચોક્કસપણે એવા નિર્ણય લેતો હોય છે કે જેમાં તે વધુને વધુ પોતાનો લાભ જોતો હોય છે. બીજું, સરકારની નીતિને સમજવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, સરકારની ત્રણ નીતિ જેમ કે આપણે બુકમાં આપેલો છે, ભારત જેવા દેશમાં સરકારની નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને આર્થિક નીતિ પર રોજબરોજના જીવન પર ગંભીર અસરો સર્જી શકે છે. નાણાકીય નીતિમાં પણ ફેરફાર કરો, આપણે એમ થાય કે થોડા સમય પહેલાં નોટબંધી થઈ અને એ સમયગાળા દરમિયાન નોટબંધી થવાને કારણે ભારતીય અર્થતંત્ર પર ઘણી બધી અસરો પડી, તો એ કારણ આપણું વ્યાજબી ગણી શકાય કે ગંભીર અસર થઈ. તો આવા તો ઘણા મોટા ફેરફારો આવતા રહેતા હોય છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિને સમજવા તથા તે મુજબ આપણા નિર્ણય બદલવામાં મદદરૂપ થાય. જેમ કે દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણય કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો તમને સમજાવી દઉં, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ બે શબ્દ છે, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે ભારતની સૌથી મોટા મોટી અને ભારત દેશની મધ્યસ્થ બેંક. આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ બેંક જે છે તે ભારતની કોઈ પણ અન્ય ખાનગી બેંકને લોન આપે તો તેના વ્યાજના દરને કહેવાય રેપો રેટ, બરાબર. અને કોઈ પણ ખાનગી બેંક રિઝર્વ બેંકને લોન આપે તો તેને કહેવાય રિવર્સ રેપો રેટ. તો એ મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણય કરતા હોઈએ છીએ. જેમ કે લોનની અંદર વ્યાજનો દર કેટલા ટકા છે, તે ઊંચા વ્યાજના દરે પૈસા લઈ લોન લઈને અને કોઈ વ્યક્તિ ધંધામાં રોકાણ કરતું હોય, ધંધા સારા ન ચાલે, અર્થતંત્રમાં મંદી આવે, બરાબર, તો પણ આપણે નિર્ણયમાં પાછા પડીએ એવું કહી શકાય. નીચા વ્યાજના દરે પૈસા લોનના જે કાંઈ પણ ધિરાણની સગવડો આપણે મેળવીએ બેંકમાંથી અને આપણી જરૂરિયાતો પૂરી કરતા હોઈએ છીએ. તો આ બધી બાબત જે છે એ રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફાર મુજબ આધાર રાખે છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, મારે છેલ્લો મુદ્દો કહેવાનો વ્યાવસાયિક મહત્વ. બે બે શબ્દના જોડિયા અર્થ, મતલબ જોડિયા શબ્દો આપણને આપેલા છે. જોજો, આવક અને ખર્ચ. આવક છે, સામેની બાજુ ખર્ચ છે. માંગ અને પુરવઠો. બજારમાં જોવા મળે કે લોકો વસ્તુની માંગ કરે તો સામે પ્રમાણે પુરવઠો હોય. આ જે તમામ બાબત વ્યવસાય સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીમાં મદદરૂપ થાય. વસ્તુ કે સેવાનું કિંમત નિર્ધારણ, એટલે કે વેપારી વસ્તુ વેચે તો પહેલાં તો એની કિંમત નક્કી કરે. બીજું, સાધનો તથા કાચામાલનું ખરીદ વેચાણ. ઉત્પાદક છે તે વસ્તુ બનાવતો હોય તો પહેલાં વિચારે કે ભાઈ મારે સાધનોનો ખર્ચો કેટલો છે, રો મટીરિયલ કેટલાનું આવે છે, બરાબર. જે કાંઈ પણ વસ્તુ બનાવે છે તો રો મટીરિયલ લેતા હોય અને એમાંથી પછી વસ્તુ તૈયાર થતી હોય તો એ પ્રમાણે મારે કેટલાનું, મતલબમાં રો મટીરિયલ કેટલાનું આવે છે અને એ પ્રમાણે સામે કેટલાનો ભાવ રાખીને વસ્તુ વેચવી. શ્રમિકો કે કર્મચારીઓના વેતન નક્કી કરવા. એક રૂપિયાની ચોકલેટની ફેક્ટરી છે, બરાબર, એક રૂપિયાવાળી ચોકલેટ માર્કેટમાં મળતી તેની ફેક્ટરીમાં જ્યાં તે ચોકલેટ બને છે એ ચોકલેટના, મતલબમાં મૂળ તો દુકાનદાર પણ કમાય છે, કંપની પણ કમાય છે, વચ્ચેવાળા ડીલર પણ કમાય છે, કર્મચારીને પગાર પણ આપવાનો છે. તો એક ચોકલેટ કેટલી સસ્તામાં તૈયાર કરવી એનો આધાર ઉત્પાદકે નક્કી કરવાનો હોય છે. એટલે કે એમાં એને બીજા ઘણા ખર્ચાઓની બાબત પણ વિચારવાની હોય છે અને એને જોવાનું હોય છે, બરાબર. એના ઉપર આ વસ્તુ આધાર રાખે છે. નેક્સ્ટ, તો વિશેષ વાત કરીએ તો એમાં આપણને કીધું છે, દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડાથી ગ્રાહકોને આકર્ષી શકાય. જે તે વસ્તુની અંદર બહુ હરીફાઈ છે. માની લો કે ઉત્તરાયણનો તહેવાર આવે અને ઉત્તરાયણના તહેવારની અંદર કે ભાઈ પતંગના સ્ટોલ નખાતા હોય ને પતંગના સ્ટોલમાં જે નજીકના એક કોઈ એક માર્કેટ હોય ને એમાં પતંગના ઘણા બધા સ્ટોલ હોય, બરાબર, એમાંથી કોઈ એક કે બે દુકાનવાળા સસ્તા પતંગ જો આપતા હોય તો મોટાભાગના ગ્રાહકો ત્યાં પતંગ લેવા માટે જાય. ટૂંકમાં જે કંપની, હવે આમાં બેસ્ટ એક્ઝામ્પલ આપણે જો તીવ્ર સ્પર્ધા, કોઈ ક્ષેત્ર મોટેભાગે અત્યારે એવું નથી કે જેમાં હરીફાઈ ન હોય. વિદ્યાર્થી મિત્રો, સંદેશા વ્યવહારની વાત કરીએ તો જીઓ રિલાયન્સ, બરાબર, જ્યારે બહાર પડી તો ત્યારે ખાસ કે લોકોએ એની એટલી બધી માંગ કરી, એટલી બધી માંગ કરી. પણ એક વાત છે કે ભાઈ કંપનીએ આપણને સર્વિસ પણ એવી પ્રોવાઈડ કરી છે અને સૌથી સસ્તા તરીકે જો આપણે મતલબમાં મૂળ વાત કહી શકીએ તો એકદમ મતલબમાં ઓછી કિંમતે ગ્રાહકોને આકર્ષવા માટે તેણે સ્પર્ધામાં આ રીતનું પગલું ભર્યું. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે અને તેનું વ્યાવસાયિક મહત્વ છે. આર્થિક જગતમાં માણસના મુખ્ય ત્રણ સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, VSQમાં પૂછાઈ શકે આર્થિક જગતમાં માણસના કેટલા સ્વરૂપો છે, તો કે ત્રણ. એમાં પહેલું ગ્રાહક તરીકે, બીજું ઉત્પાદક તરીકે અને ત્રીજું શ્રમિક તરીકે.
આપણે કોઈ જગ્યાએ વસ્તુ લેવા માટે ગયા, માની લો કે તમે કોઈ જગ્યા બરાબર તમારી જરૂરિયાતની વસ્તુ લેવા ગયા, તો તમે ત્યાં ત્યાં ગ્રાહક. જો તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને વેચો છો તો તમે કહેવાના ઉત્પાદક. અને તમે તમારી કંપની એકમ કે પેઢીની અંદર જ્યાં કામ કરો છો, તમારું પોતાનું આર્થિક પ્રવૃત્તિ કરો છો, તો ત્યાં તમે કહેવાના શ્રમિક. આ ત્રણેય સ્વરૂપમાં તેને ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો હોય છે. એટલે કે એ 10 રૂપિયાની વસ્તુ માર્કેટમાં પ્રિન્ટ ભાવ 10 રૂપિયા રાખીને વેચતો હોય, તો એને જેટલું બને તેટલું ઓછી કિંમતમાં જો એ વસ્તુ તૈયાર થઈ જાય, માની લો કે તમે 10 રૂપિયાની કોઈ વસ્તુ વેચો છો, તો તમે 5 રૂપિયામાં વસ્તુ તૈયાર કરી માર્કેટમાં પ્રિન્ટ ભાવ 10 રૂપિયા રાખીને વેચો, તો એ વસ્તુ તમને નફા તરીકે 5 રૂપિયા વધારાના મળ્યા. પણ એ જ વસ્તુ તમે 3 રૂપિયામાં તૈયાર કરો અને 10 રૂપિયામાં વેચો, તો તમને મળશે 7 રૂપિયા. આ એક સામાન્ય રીતેની વાત, ઉદાહરણ તમને સમજાવું છું, એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે. બરાબર, અહીં આપણે અર્થશાસ્ત્રની થિયોરિકલ નોર્મલી પહેલે પાઠની જે બાબત છે તે પૂર્ણ કરીએ છીએ. આકૃતિવાળા જે મુદ્દાઓ જે છે, બરાબર, આકૃતિવાળા મુદ્દાઓ અને આકૃતિવાળા મુદ્દાની થિયરી એ આપણે નેક્સ્ટ વીકની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદરથી લઈશું. 1.6 તરીકેનો મુદ્દો આવી શકે, બરાબર, તો એ મુદ્દાથી આપણે ધ્યાનમાં લઈશું આકૃતિવાળા વિશેષ મુદ્દાની અંદર, જેથી કરીને તમને આકૃતિ બરાબર આલેખ જે કંઈ પણ છે તે દોરવાની અને સમજ મળી જાય. પ્રાથમિક સમજ એ રીતનું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વ્યવસ્થાપન રાખીશું.